नमस्कार विद्यार्थी मित्रों, हमें आज स्वाध्याय 1.3 में आ वीडियो में आपने त्रीजो दाखलो गणीशुं। जो अहींया पूर्णांक p होय, q शून्यतर पूर्णांक होय एवा p भागे q स्वरूपमां नीचेली संख्याओने दर्शावाळी छे, बराबर। आपणे आगळना दाखलामां शीख्या p भागे q स्वरूपनी संख्याओने दशांश संख्या छे तो अनंत अने आवृत छे, बराबर। ओके, तो हवे एने आपणे x बराबर धारी लईए। धारो के x बराबर 0.66666 अनंत सुधी छे, बराबर। બારનો મતલબ થાય છે કે આપેલ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે, બરાબર। તો હવે x બરાબર 0.66666 આ રીતે અનંત સુધી છે। मित्रों बने साइड अपने 10 वडे गुणी नाखी, बराबर। x ने 10 वडे गुणी अने 0.666 ने 10 वडे गुणी, बराबर। 10 गुणिया 0.666666 आ रीते, बराबर। आनु परिणाम नंबर 1 आपीशुं, बराबर। तो अहीं 10x बराबर शुं थाय, तो 10x बराबर 0.6 ने अपने 10 वडे गुणवाना छे, बराबर। 0.66 ने 10 वडे गुणीए तो आ जे पॉइंट छे बराबर ए पॉइंट जमणी साइड एक स्थान खसे, बराबर। એટલે 6.666 આ રીતે લખી શકાય, બરાબર। તો આને આપણે પરિણામ નંબર 2 કહીએ, બરાબર। હવે 10x બરાબર 6.66 અને x બરાબર 0.666 છે, બરાબર। તો પરિણામ 2 માંથી એકને બાદ કરવાનો, માંથી એકને बाद करो, बराबर। तो अहीं बे माथी एक ने बाद करवानो छे, एटले के 10x बराबर 6.6666 आ रीते छे, बराबर। एमांथी आपणे परिणाम 1 एटले के x बराबर 0.666, तो x बराबर 0.66666 आ रीते अनंत सुधी छे, बराबर। मित्रों एक पॉइंट की जमणी साइड की बधी संख्याओं सेम छे, बराबर। એટલે અહીં 0 0 આવશે, બાદબાકી કરીશું તો આપણે, બરાબર। હવે પોઈન્ટ જે ની ડાબી સાઈડ એટલે કે 6 માઈનસ 0 તો 6 થશે, અને અહીં 10x માઈનસ 8x બરાબર, તો એમાં શું વધે આપણને, અહીં 9x મળે, બરાબર, બરાબર। અહીં 9x મળશે, તો 9x બરાબર આપણે આ રીતે લખી શકીએ, 9x બરાબર 6 લખી શકીએ, બરાબર। તો x બરાબર આપણને શું મળે, 6/9 મળે, બરાબર। હજી આપણે અહીં ભાગ નીકાળીએ તો 3 2 6 થાય, બરાબર, અને 3 કરી 9 થાય, તો 3 3 કેન્સલ થાય, તો જવાબ આવે અહીં 2/3, એટલે કે 0.612 નું p/q સ્વરૂપ શું બને, 0.612 નું p/q સ્વરૂપ 2/3 મળે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે દશાંશ સ્વરૂપમાંથી p/q સ્વરૂપમાં ફેરવી શકીએ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો 0.47 એની 7 ઉપર 12 છે, બરાબર। તો અહીં ધારો કે x બરાબર આપણે શું લખી શકીએ, તો 0.47 અને 7 ઉપર 12 છે એટલે 7 નું વારંવાર પુનરાવર્તન થાય છે, બરાબર। આ રીતે તો આપણે 7 નું અનંત સુધી આ રીતે લખવાનું, બરાબર। હવે બંને સાઈડ શું કરવાનું, આપણે 10 વડે ગુણવાનું, બરાબર। તો 10 ગુણ્યા 0.47 77 77 77 આ રીતે અનંત સુધી, અને 10x બરાબર। હવે 10x બરાબર 10 આની અંદર ગુણાય તો 1 પોઈન્ટ જમણી સાઈડ થશે, બરાબર। એટલે કે 4.7 7 7 બરાબર આ રીતે,
तो आ रीते थाय आने आपणे ધારો કે x = 0.47 77 77 એટલે એ પરિણામ નંબર 1 આપીએ અને આને પરિણામ નંબર 2 લખીએ બરાબર તો હવે પરિણામ 2 માંથી 1 ને બાદ કરો બરાબર તો અહીં પરિણામ 2 માંથી 1 ને બાદ કરી આપણે પરિણામ 2 માંથી 1 ને બાદ કરો બરાબર તો અહીં 10x बराबर શું લખવાનું 4.77777 આ રીતે લખાય બરાબર આ અનંત સુધી અને x બરાબર શું છે 0.4777 તો 0.4777777 આ રીતે લખી શકાય બરાબર હવે મિત્રો અહીં બાદબાકી કરવાની છે આપણે બરાબર તો અહીં જુઓ આટલા સુધીની જે સંખ્યાઓ છે એ તો સેમ ટુ સેમ છે એટલે એ તો બાદબાકી 0 થશે બરાબર આ રીતે પણ અહીં 7 4 એટલે અહીં 3 વધે બરાબર પોઈન્ટ એમને 4 0 એટલે 4 થશે 10x માંથી 1x બાદ કરો તો જવાબ મળે 9x બરાબર હવે મિત્રો આને આપણે આ રીતે લખી શકાય 9x = 4.3 લખી શકાય બરાબર 0 ના લખીએ તો ચાલે પાછળ હવે x બરાબર શું લખી શકીએ તો 4.3 છે એટલે 43/10 લખી શકાય બરાબર અને 9 અહીંયા ગુણાકારમાં આવે બરાબર તો અહીં 43/90 થાય 10 × 9 તો x બરાબર આપણને જવાબ શું મળે 43/90 તો આ રીતે આપણે p / q સ્વરૂપ આનો મેળવી શકાય બરાબર હવે ત્રીજા નંબરનો દાખલો 0.0012 બરાબર તો અહીં ત્રીજાનો નંબરનો દાખલો 0.0012 બરાબર એટલે કે અહીં ધારો કે કરીને આપણે લખવાનું x = 0.001 આ ત્રણ સ્થાન પર ઉપર 12 છે એટલે કે ત્રણ વસ્તુની અહીંયા પુનરાવર્તન થાય છે 001001 નું પુનરાવર્તન થાય છે બરાબર તો અહીં x = 0.0001001001 નું પુનરાવર્તન થાય છે બરાબર હવે મિત્રો અહીં પોઈન્ટ પાછળ જમણી બાજુ ત્રણ સ્થાન સુધી આપણે પોઈન્ટ ખસાડવાનો છે બરાબર એટલે કે આપણે 1000 વડે x ને ગુણવાના બરાબર તો અહીં 1000 x વડે બંને સાઈડ ગુણીએ આપણે બરાબર તો 1000 / 0.0001001001 આ રીતે અનંત સુધી થાય આપણે ધારો કે x = 0.01001 ને એક પરિણામ નંબર 1 આપીએ બરાબર હવે 1000x બરાબર 1000 / 0.0001001001 તો આપણે 1000 વડે ગુણીએ તો આ દશાંશ સ્વરૂપની સંખ્યામાં દશાંશ ચિહ્ન જે છે એ ત્રણ સ્થાન જમણી બાજુ ખસે બરાબર અહીં આપણે લખી શકીએ ત્રણ સ્થાન ખસવાના છે બરાબર તો અહીં 1 2 3 એટલે કે 1.001001 બરાબર 001 આ રીતે થાય તો 1000x બરાબર આપણને આ રીતે મળે અને પરિણામ નંબર 2 આપી બરાબર તો હવે પરિણામ 2 માંથી 1 ને બાદ કરો બરાબર તો અહીં આપણે બાદ કરીએ 1000x બરાબર શું લખાય 1.0001001001 બરાબર આ રીતે અને x બરાબર શું લખ્યું છે આપણે 0.0001001001 આ રીતે અનંત સુધી બરાબર હવે બાદબાકી કરવાની છે તો એ પોઈન્ટ ની જમણી સાઈડ જે સંખ્યાઓ છે એ બધી સમાન છે એટલે એ તો પોઈન્ટ ની આ બાજુ 0 થશે બાદબાકી કરીશું એટલે બરાબર આ રીતે ઓકે અહીં 1 - 0 એટલે 1 થશે અહીં 1000x - x તો અહીં કેટલા આવે 1000 માંથી 1x બાદ કરીએ તો 999x આવે બરાબર
તો અહીં મિત્રો 999x બરાબર 1.0 આપણે આ રીતે લખી શકાય 999x બરાબર 1 તો x બરાબર આપણે આ રીતે લખી શકીએ 999 1 ભાગ્યા 999 બરાબર તો આ p ભાગ્યા q સ્વરૂપ થયું કોણ તો 0.001 રૂ બરાબર તો આ રીતે આપણે આ દાખલો કરી શકાય બરાબર હવે મિત્રો દાખલા નંબર 4 અહીં આપ્યું છે કે 0.9999 અનંત સુધી છે એને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો બરાબર તો આપણે સૌપ્રથમ શું કરવાનું p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપેલ સંખ્યાને ધારી નોંધવાની x બરાબર ધારો કે x બરાબર 0.99999 એમ અનંત સુધી એને પરિણામ નંબર 1 આપવાનું બરાબર હવે આપણે આને 10 વડે ગુણીએ બંને સાઈડ બરાબર એટલે કે 10x બરાબર 10 ગુણ્યા 0.99999 અનંત સુધી બરાબર હવે 10x એમને એમ હવે 10 આ દશાંશ સ્વરૂપની સંખ્યાને ગુણીએ તો આ દશાંશ ચિહ્ન છે એ જમણી સાઈડ થશે 1 પોઈન્ટ બરાબર તો અહીં 9.999 થાય બરાબર આને આપણે પરિણામ નંબર 2 આપીએ બરાબર હવે પરિણામ 2 માંથી એકને બાદ કરવાનું આગળ બરાબર પરિણામ 2 માંથી એકને બાદ કરો બરાબર તો અહીં 10x બરાબર શું લખવાનું 9.999 આ રીતે અનંત સુધી અને x બરાબર આપણે શું ધાર્યું છે તો 0.9999 આ રીતે અનંત સુધી બરાબર હવે મિત્રો પોઈન્ટની જમણી સાઈડની જે સંખ્યાઓ છે એ બધી સમાન છે બરાબર એટલે એની તો બાદબાકી 0 જ થાય બરાબર આ રીતે અને 9 માઈનસ 0 એટલે 9 આવે 10x માંથી 1x બાદ કરો 9x આવે બરાબર તો 9x બરાબર 9 લખાય તો x બરાબર શું લખાય 9 ભાગ્યા 9 બરાબર આ p ભાગ્યા q સ્વરૂપ થયો હવે અહીં આ લખીએ તો બી ચાલે બરાબર અને x બરાબર આપણે 9 ભાગ્યા 9 એટલે 1 બી લખી શકાય બરાબર તો આ રીતે આપણને p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા મળે બરાબર હવે મિત્રો દાખલા નંબર 5 જોઈએ તો અહીં જુઓ 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે એ તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો બરાબર અહીં 1/17 ની દશાંશ અભિવ્યક્તિ મેળવીએ એમાં પુનરાવર્તનની અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય બરાબર એ આપણે ભાગાકાર કરીને ચકાસવાનું છે તો અહીં પહેલા આપણે ભાગાકાર કરીએ 1 ને કેટલા વડે ભાગવાના છે 17 વડે 1 ને આપણે 17 વડે ભાગવાના છે બરાબર તો 1 એ 17 કરતા નાની છે તો પહેલા આપણે પોઈન્ટર લેવો પડે બરાબર તો અહીં 0 આવે બરાબર હવે 10 એ 17 કરતા નાના છે તો આપણે 1 0 ની હજી જરૂર પડે એટલે ઉપર 1 0 મૂકીએ અહીં 1 0 મૂકીએ બરાબર હવે મિત્રો 100 ની નજીકની સંખ્યા 17 ના ઘડિયામાં કઈ છે તો 17 5 85 17 6 102 થાય તો અહીં આપણે 17 5 85 લઈ શકીએ બરાબર તો અહીં 85 મૂકીએ બરાબર 100 માંથી 85 બાદ કરો તો જવાબ આવે 15 બરાબર હવે અહીં 0 1 મૂકી શકીએ બરાબર તો અહીં 150 ની નજીકની સંખ્યા કઈ છે તો 17 8 136 થાય 17 9 153 થાય એટલે આપણે 17 8 136 લઈ શકીએ બરાબર તો 150 માંથી 136 બાદ કરો તો જવાબ આવે 14 બરાબર હવે આગળ એ જ રીતે અહીં 0 આવી શકે બરાબર તો 140 થાય બરાબર હવે 140 ની નજીકની સંખ્યા કઈ છે તો 17 સીધા 119 થાય અને 17 8 136 પાછા એ જ મૂકો બરાબર 17 8 136 તો 136 બાદ કરીએ તો કેટલા વધે અહીંયા 4 વધે 140 માંથી 136 બાદ કરીએ તો બરાબર
હવે 0 આવી શકે એમ ના બરાબર તો અહીં 40 થશે 17 ના ઘડિયામાં 40 ની નજીકની સંખ્યા એટલે કે 17 2 34 બરાબર આ રીતે તો અહીં 34 મૂકવાના બાદબાકી કરો તો અહીં જવાબ આવે 6 બરાબર 40 માંથી 34 બાદ કરીએ તો જવાબ મળે 6 હવે 0 આવે બરાબર 60 થશે તો 60 ની નજીકની સંખ્યા કઈ 17 કરી 51 તો અહીં 3 મૂકો બરાબર 60 માંથી 51 બાદ કરો તો જવાબ થાય 9 બરાબર 9 આવે હવે અહીં 0 મૂકો તો 90 થાય બરાબર 17 5 85 થાય બાદબાકી કરો 90 માંથી 85 તો 5 વધે બરાબર અહીં 0 મૂકાય બરાબર તો 50 થશે તો 17 કરી 51 થાય એટલે આપણે 17 દૂ 34 લેવાના અહીંયા બરાબર 50 માંથી 34 બાદ કરીએ તો જવાબ મળે કેટલો 16 મળે બરાબર ઓકે અહીં 0 આવે આગળ એટલે 160 થશે બરાબર તો 17 9 153 થાય એટલે અહીં 153 મૂકીએ બાદબાકી કરો બરાબર તો 160 માંથી 153 બાદ કરો તો કેટલો જવાબ આવે 7 આવે બરાબર અહીં 0 આવે તો 70 થઈ જાય હવે 17 4 68 થાય બરાબર એટલે અહીં 2 જવાબ મળે અહીં 0 આવે તો 20 થાય બરાબર 17 એકા 17 બરાબર અહીં 17 મૂકો 20 માંથી બાદબાકી કરો 17 ની તો 30 થાય બરાબર આગળ પછી અહીં 0 આવે તો 30 થશે બરાબર તો 17 એકા 17 તો અહીં કેટલા જવાબ આવે અહીં બાદબાકી કરીએ તો 30 માંથી 17 બાદ કરીએ તો આપણને જવાબ મળે 13 બરાબર અહીં 0 આવે 130 થાય બરાબર તો 17 સીધા 119 થાય બરાબર તો અહીં 119 મૂકો 130 માંથી 119 બાદ કરો તો જવાબ મળે 11 બરાબર અહીં 11 જવાબ આવે અહીં 0 મૂકો બરાબર 110 થયા 17 છમ 102 102 મૂકો તો અહીં 8 આવે જવાબ બાદબાકી કરીએ તો બરાબર પછી આગળ તો અહીં 0 આવે બરાબર તો 17 5 85 થશે તો 17 4 68 થશે બરાબર તો અહીં 68 મૂકો તો જવાબ થાય કેટલો અહીંયા 80 માંથી 68 બાદ કરો તો 12 મળે બરાબર તો અહીં 0 મૂકીએ તો 120 થાય બરાબર 17 સીધા 119 થાય બરાબર આપણને અહીં શેષ 1 મળે લાસ્ટ બરાબર જે અહીંયા હતી બરાબર ભાજ્ય હતું 1 તો અહીં 1 મળે છે ફરીથી આ જ રીતે આપણે પુનરાવર્તિત કરવી પડે તો આપણને આ જ સંખ્યાઓ મળે ભાગફળમાં બરાબર એટલે કે અહીં 1 ભાગ્યા 17 બરાબર શું મળે તો 0.0588235 બરાબર 294 117 647 ફરીથી એ જ રીતે 0.588 235 294 117 647 બરાબર તો 1 ભાગ્યા 17 બરાબર શું લખી શકાય 0.588 235 294 117 647 બરાબર આ બધાના ઉપર શું લખાય 12 બરાબર આ રીતે તો કેટલી પુનરાવર્તિત સંખ્યાઓ થાય છે અંકો કેટલા છે તો અહીંયાથી પુનરાવર્તન થાય છે બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બરાબર 16 અંકોનું પુનરાવર્તન થાય છે
दशांश अभिव्यक्ति में पुनरावर्तित अंकों की संख्या वधु में वधु कितनी है तो 16 है बराबर तो अहीं लखवानुं आपणे दशांश अभिव्यक्ति में पुनरावर्तित अंकों की संख्या वधु में वधु 16 मळे बराबर तो आ रीते आपणे आ दाखलो गणी शकीए बराबर હવે મિત્રો દાખલા નંબર 6 જોઈએ જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ 7 હોય તેવા p / q q not equal to 0 સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લખો જ્યાં p અને q પૂર્ણાંક છે q not equal to 0 છે શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ મિત્રો અહીં p અને q ને કોઈ સામાન્ય અવયવ નથી બરાબર एक सिवाय नो कोई सामान्य अवयव नथी तथा जेनी दशांश अभिव्यक्ति शांत छे तेनी दशांश स्वरूपनी दशांश अभिव्यक्ति केवी छे शांत छे एवा p / q स्वरूपना आपणे समय संख्याना केटला उदाहरणो लखवाना छे बराबर तो अही सौप्रथम आपणे समय संख्याना उदाहरण लखी लईए तो 1/2 बराबर तो 0.5 लखाय बराबर बीजो 1/5 એને આપણે 0.2 લખીએ બરાબર ત્રીજું 1/4 તો એને આપણે 0.25 લખીએ બરાબર એ જ રીતે ત્રીજું 1/8 તો એને આપણે 0.125 લખીએ ચોથું 1/16 લખીએ તો એનો આપણે જવાબ લખીએ 0.625 લખી શકાય બરાબર એ જ રીતે પાંચમા નંબરમાં 1/25 બરાબર તો એનો જવાબ આપણે 0.04 લખી શકાય બરાબર 0.04 લખી શકાય એના પછી પાંચમા નંબરમાં 1/125 તો એનો જવાબ આપણે 0.08 લખી શકીએ બરાબર છઠ્ઠા નંબરમાં 1/625 બરાબર તો એનો જવાબ આપણે શું લખી શકીએ 0.00 લખી શકાય બરાબર તો આ રીતે આપણે આ p/q ના દશાંશ સ્વરૂપો લખ્યા અહીંયા બરાબર આ બધા દશાંશ સ્વરૂપો કેવા છે શાંત છે બરાબર બધા જ કેવા છે શાંત સ્વરૂપ છે બરાબર મિત્રો હવે અહીં સાતમો દાખલો તો અહીં આપ્યું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો બરાબર હવે એવું દશાંશ સ્વરૂપ કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય બરાબર અનંત અનામૃત હોય બરાબર તેવી ત્રણ સંખ્યાઓ લખવાની છે બરાબર તો મિત્રો અનંત અનામૃત એટલે કે અસમય સંખ્યાનું એ દશાંશ સ્વરૂપ છે બરાબર દશાંશ અભિવ્યક્તિ છે તો આપણે અહીં પહેલી દશાંશ સ્વરૂપની સંખ્યા લખીએ તો અહીં 0.01001001 0001 આ રીતે બરાબર અહીં જુઓ પહેલા પોઈન્ટ પાછળ 01 પછી 001 0001 બરાબર અહીં સતત પુનરાવર્તન થતું નથી એટલે કે આ આપેલ સંખ્યા કેવી છે અનંત અનામૃત છે બરાબર એ જ રીતે બીજી સંખ્યા લખીએ તો 0.47 50 72 1 3 4 5 છો સાત આઠ નવ ત્રણ પાંચ ચાર પાંચ બરાબર તો આ રીતે આપેલ સંખ્યામાં જુઓ તમે સતત કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી બરાબર તો આપેલ સંખ્યા કેવી છે અનંત અનાવૃત છે બરાબર એ જ રીતે આપણે ત્રીજી સંખ્યા લખીએ તો અહીં 0.02002002 આ રીતે બરાબર તો આપેલ સંખ્યાઓ ત્રણે જે છે એ અનંત અનામૃત છે બરાબર સતત કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી એટલે કે આ દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત અનામૃત છે બરાબર તો આ રીતે આપણે આ લખી શકાય બરાબર હવે મિત્રો આઠમો દાખલો જોઈએ આપણે કે અહીં સમય સંખ્યાઓ 5/7
અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ મેળવો બરાબર હવે આ બે સમય સંખ્યાઓ છે અને એમની વચ્ચે જે આવેલી ત્રણ અસમય સંખ્યાઓ છે એ આપણે અહીંયા શોધવાની છે બરાબર હવે 5/7 ની પહેલા દશાંશ સ્વરૂપ કેવું છે તો 5/7 નું દશાંશ સ્વરૂપ કેવું છે તો 0.71 42 85 ઉપર 12 થાય આનું દશાંશ સ્વરૂપ આવું છે બરાબર 0.71 42 85 અને 9/11 નું દશાંશ સ્વરૂપ કેવું છે તો 0.81 12 આપણે 5 ને 7 વડે ભાગીએ તો આપણને આવું દશાંશ સ્વરૂપ મળે 9 ને 11 વડે ભાગીએ તો આપણને આવું દશાંશ સ્વરૂપ મળે બરાબર તો હવે આપણે આ બંને વચ્ચેની સંખ્યાઓની અસમય સંખ્યા મેળવવાની છે બરાબર તો અહીં આને આ રીતે લખી શકાય 0.71 42 85 71 42 85 અને આને આ રીતે લખી શકાય 0.81 81 81 81 બરાબર અહીં 6 અંકોનું પુનરાવર્તન થાય છે અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે બરાબર હવે મિત્રો આ બંને વચ્ચેની સંખ્યાઓ તો 5/7 અને 9/11 ની વચ્ચેની અસમય સંખ્યાઓ બરાબર તો પહેલી સંખ્યા લખીએ આપણે બરાબર હવે 0.71 અને 0.81 થી શરૂઆત થાય છે બરાબર 5/7 ની દશાંશ સ્વરૂપ 0.71 થી અને 9/11 નું 0.81 થી શરૂઆત થાય તો બંને વચ્ચેની આપણે કઈ સંખ્યા લખીએ તો 0.72 બરાબર 0.72 0.72 બરાબર 0.72 આ રીતે લખી શકાય તો પહેલી સંખ્યા આપણને આ સમય સંખ્યા મળી બરાબર એ જ રીતે આ જે સંખ્યા મળી એ આ બંને સંખ્યાની વચ્ચેની સંખ્યા છે 0.72 એ 0.71 અને 0.81 ની વચ્ચે આવે બરાબર એ જ રીતે આપણે 0.75 લઈ લઈએ બરાબર તો એ બી આની વચ્ચેની છે આ બંને વચ્ચેની તો 0.75 0.75 બરાબર 0.75 0.0 0.75 બરાબર આ રીતે લખી શકાય એના પછી ત્રીજી સંખ્યા લખવાની છે તો અહીં 71 અને 81 ની વચ્ચેની 0.80 લઈ શકીએ આપણે બરાબર આ રીતે બરાબર તો આ ત્રણેય જે સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે એમની અભિવ્યક્તિ જે છે એ અનંત અનાવૃત છે એટલે કે આ ત્રણેય સંખ્યાઓ જે છે એ અસમય સંખ્યા છે બરાબર એટલે આપણે આ રીતે બે સંખ્યાઓ વચ્ચેની બે સમય સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ મેળવી શકીએ બરાબર તો હવે મિત્રો આપણે 9મો દાખલો જોઈએ અહીં નીચેની સંખ્યાનો સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો બરાબર હવે અહીં પહેલી સંખ્યા છે વર્ગમૂળમાં 23 અહીં શું કીધું છે આપણને કે આપેલ જે સંખ્યાઓ છે એમનું સમય કે અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો કે આપેલ સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે બરાબર તો એ આપણે જોવાનું છે અહીં બરાબર હવે વર્ગમૂળમાં 23 તો 23 નું વર્ગમૂળ નીકળે ના નીકળે 23 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે બરાબર જેના કોઈ બે થી વધારે અવયવ નથી બરાબર 23 ના અવયવ 1 અને 23 જ હોય છે બરાબર એટલે કે એના બીજા કોઈ અવિભાજ્ય અવયવો નથી એટલે કે 23 નું વર્ગમૂળ ના નીકળે તો એ અસમય સંખ્યા છે આપેલ સંખ્યા કેવી છે અસમય સંખ્યા છે બરાબર એ જ રીતે 225 એ 15 નું વર્ગમૂળ છે બરાબર હવે 15 એ તો કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર તો એ તો સમય સંખ્યા બને બધી જ પૂર્ણાંક સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહી શકીએ બરાબર તો એ તો સમય સંખ્યા બને હવે મિત્રો અહીં 0.37 96 નું તો આ કેવી સંખ્યા છે શાંત દશાંશ સ્વરૂપ છે બરાબર તો શાંત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહી શકીએ સમય સંખ્યા કહી શકીએ કેવી સંખ્યા કહી શકીએ સમય સંખ્યા બરાબર હવે મિત્રો અહીં આગળ ચોથો દાખલો
બરાબર. તો આ રીતે મિત્રો આપણે આ સ્વાધ્યાય અહીં પૂરું કરીશું આજે. બરાબર.